કેશોદના કોલેજ રોડ પર વીજ શોક લાગતા પશુપાલકની ભેંસ મૃત્યુ પામી. કેશોદના કોલેજ રોડ પર આવેલા ગંગનાથપરા વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે સવારે પશુપાલક રામાભાઈ મુરુભાઈ કોડિયાતર પોતાની ભેંસને ચરાવવા છોડી હતી ત્યારે આ વિસ્તારમાં આવેલા PGVCLના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયેલ હોય ભેંસને વીજ શોક લાગતા સ્થળ પર જ મૃત્યુ પામી હતી. સ્થાનિક PGVCL કચેરીમાં જાણ કરવામાં આવતા સલામતી માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. કેશોદના કોલેજ રોડ પર આવેલા ગંગનાથપરા વિસ્તારમાં રહેતા રામાભાઈ મુરુભાઈ કોડિયાતર પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે ત્યારે વીજ શોક લાગતા અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતની ભેંસ મરણ પામી છે અને રોજિંદા દૂધ વેચી ગુજરાન ચલાવતા હોય પડ્યા પર પાટો સમાન પરિસ્થિતિ બની છે. કેશોદના કોલેજ રોડ પર જે સ્થળે વીજ શોક લાગવાની ઘટના બની છે ત્યાં રોડ પર 1 સપ્તાહથી વધારે વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી વહી રહ્યું છે અને ટ્રાન્સફોર્મર ફરતે સેફ્ટી ગાર્ડ પણ લગાવવામાં આવેલ ન હોય ત્યારે સદનસીબે રવિવારે રજાના દિવસે ઘટના બની હતી. નહીતર બાજુમાં આવેલ આંગણવાડીના બાળકો આ પાણીમાં થઈને જતા હોય મોટી ઘટના બનતા અટકી હતી. કેશોદના કોલેજ રોડ પર આવેલ ગંગનાથપરા વિસ્તારમાં બાપા સીતારામ મંદિર આસપાસના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જવાબદાર તંત્ર દ્વારા રોડ ઊંચો કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. તો કાયમી ધોરણે ચોમાસામાં 4 મહિના વહેતા પાણીમાં પસાર થવું પડે છે એ સમસ્યાનો અંત આવી શકે તેમ છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.